કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં છો? આજે ઓનલાઈન એજ્યુકેશનમાં ધોરણ 8 નું પ્રકરણ 6 ની સંખ્યાને આપણે આગળ ધપાવીશું. છેલ્લા બે લેક્ચર પછીનો આ ત્રીજો લેક્ચર આપણે આ મળ્યો છે આ ચેપ્ટર પૂર્ણ કરવા માટે. આજે સ્વાધ્યાય પોઈન્ટ દાખલા નંબર 5 થી આપણે આગળ વધીશું. આપણી પાસે દાખલા 5 માં એનો અર્થ કે ગુણાકારની ક્રિયાને આધારે ગુણધર્મ. ઓકે, આપણી પાસે ફંક્શન ઓછા 4 ના છેદમાં 5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા ઓછા 4 ના છેદમાં 5. તો એ જોઈ શકો છો કે ઓછા 4 ના છેદમાં 5 ગુણ્યા 1 એટલે ગુણાકાર વિશે અહીંયા તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ છે કે કોઈ પણ સંખ્યા સાથે 1 નો ગુણાકાર છે એ જવાબ પૂરતે આવે છે. માટે અહીંયા ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા કહીશું. એક છે એ તટસ્થ સંખ્યા બતાવો. ત્યાર પછી બીજી રકમ છે ઓછા 2 ના છેદમાં 17 ગુણ્યા ઓછા 2 ના છેદમાં 7 બરાબર ઓછા 2 ના છેદમાં 7 ગુણ્યા ઓછા 2 ના છેદમાં 17. તો અહીંયા જોઈએ તો પહેલો ક્રમ છે ઓછા 2 ના છેદમાં 17 ગુણ્યા ઓછા 2 ના છેદમાં 7. એ જ રકમ છે એ પહેલો ક્રમ જે આપો એ બીજા ક્રમે જાય છે અને બીજો ક્રમ પહેલા ક્રમ આવે છે. તો અહીંયા ગુણાકાર વિશે ક્રમનો ગુણધર્મ આપણે કહી શકીએ. આપણો આન્સર આવશે ગુણાકાર વિશે ક્રમનો ગુણધર્મ. ત્યાર પછી આવે છે દાખલો 6. અહીંયા તમે પાછળના બે જ દાખલા શીખવાડ્યા છે અને બાકીના જે બે વધે છે પાઠ્ય પુસ્તકને આધારે તમારી જાતે મહોરો કરવાનો હોવાથી મેં આપેલા છે. દાખલો 6 અહીંયા આપ્યું છે 6 ના છેદમાં 13 અને ઓછા 7 ના છેદમાં 16 નો વ્યસ્ત વડે ગુણાકાર કરવાનો છે. તો પહેલી સંખ્યા છે 6 ના છેદમાં 13 ગુણ્યા ઓછા 7 ના છેદમાં 16 નો વ્યસ્ત કરીએ તો 16 ના છેદમાં 7 પરંતુ માઇનસ. અહીંયા આપણે વ્યસ્ત કરીએ અને પછી જો આગળ કરે તો 16 6 96 - 96 અને 13 7 91 તો આ છે તમારો દાખલા 6 નો આન્સર. તમે કંઈક ક્વેરી હોય તો ચોક્કસ મને યાદ આપશો. ત્યાર પછી આપણે આગળ જઈશું. દાખલા નંબર 6 5 7 છે અને અનુરૂપ હોવાથી હું તમને કરાવતો નથી. હવે ધોરણ 8 નો દાખલો સ્વાધી 1.1 નો 8 નો છે. 8 - 1 - 1 અષ્ટમાંશ નો વ્યસ્ત છે કે કેમ એ આપણે ચેક કરવાનું. ઓકે, ચેક કરીએ. આ છે એ તો એનો વ્યસ્ત નથી લેવાનો. હવે એની સાથે આ સંખ્યા સમાન છે કે નહીં? આપણી પાસે કેવી એક સંખ્યા છે 8 જેના છેદમાં 100 નથી ત્યાં 1 તો હોય છે. હવે આપણી પાસે આવે છે -1 - 1 અષ્ટમાંશ. હવે આપણે એને સાદો આપીએ તો 8 + 8 = 9 - 8 8 + 8 = 9 - 9 = 8. હવે વ્યસ્ત છે કે નહીં? બંનેનો જવાબ સમાન આવે છે કે નહીં? આપણે ચેક કરીએ. 8 - 1 - 9 - 8 તમારી પાસે આનો આન્સર આવશે -9 - 1. તો અહીંયા આપણે કહી શકીએ કે આપેલ સંખ્યા છે એ એનો વ્યસ્ત નથી. ત્યાર પછી આગળ જોઈએ દાખલા નંબર 9. દાખલા નંબર 9 છે એ અને 10 છે એમાં જોઈએ તો દાખલા નંબર 9 છે એમાં વ્યસ્ત વાળો દાખલો હોવાથી એ તમારે જાતે તમારે પૂર્ણ કરવાનો છે. દાખલો 10 છે એ હું રીચેક કરી લો તમારી સામે એક ખાલી જગ્યાના દાખલા છે. જો ખાલી જગ્યા તમારે શીખવી હોય તો મેં તમને જે ગુણધર્મ લખાવ્યા છે જે વ્યાખ્યા લખાવી છે એના આધારે તમે એ ગણી શકો છો. માટે એ દાખલા પણ આપણે લેશું નહીં. હવે આપણે શરૂ કરીશું સ્વાધ્યાય 1.2. 1.2
દાખલો પેલો છે સંખ્યાનું ભાગ નિરૂપણ કરવાનું છે 7/4 સૌથી પહેલા તે સંખ્યા રેખા દોરવાની છે તો શું દોરવાની છે તો કે આપેલી સંખ્યા રેખામાં 7/4 છે એ ધન પૂર્ણાંક છે ને ધન પૂર્ણાંક હોવાથી શૂન્યની તમારે જમણી બાજુએ સંખ્યા રેખા દોરવાની છે ત્યાં સુધી લેશું શૂન્ય પછીના 7 કાપાએ તમારા 7/4 રહેલા છે ઓકે તો સંખ્યા રેખા દોરતી વખતે ખાસ ધ્યાન એ તમારે રાખવાનું છે કે સંખ્યા રેખા કેવી છે કે રેખા છે એ રેખાખંડ ન બની જાય રેખા છે એ કિરણ ન બની જાય આ પહેલી શરત બીજી શૂન્યની તમારે જમણી બાજુ જવાનું હોવાથી જમણી બાજુ તમારે આગળ વધવાનું છે એના પર તમારે કાપા બતાવવાના છે 7 સુધી આ 1 2 3 4 5 6 અને 7 તમારે જો અહીંયા રહેલો છે ઓકે સૌથી પહેલા આવશે 1/4 2/4 3/4 4/4 5/4 6/4 અને 7/4 તો આ છે તમારો આન્સર સંખ્યા રેખા પર આપણે 7/4 નું નિરૂપણ કરતા શીખી ગયા આવા દાખલાઓ જે આગળ છે એ તમારે જાતે માહોલ કરવાનો રહેશે દાખલો બીજો સંખ્યા રેખા પર તમારે દર્શાવવાના છે બિંદુ -2/5 -9/ હવે યાદ રાખશો સંખ્યા રેખા પર ઋણ પૂર્ણાંકો દર્શાવવા માટે શૂન્યની ડાબી બાજુએ જવું પડે આપણે સંખ્યા રેખા ડાબી તરફ દોરીશું ત્યાં સુધી દોરીશું તો તમારી પાસે -9/11 એ 9 કાપા સુધી તમારે ખસવાનું છે ઓકે ફરીવાર શરત યાદ રાખશો એ સંખ્યા રેખા શબ્દો હોવાથી રેખા જ બનવું જોઈએ એ કિરણ ન બની જાય કે રેખાખંડ ન બની જાય એનું ધ્યાન રાખવાનું છે ઓકે તો આપણે સંખ્યા રેખા ડાબી તરફ વધીશું અને ત્યાં સુધી લેશું તો તમે કહેશો સર 9 કાપા સુધી અમે હશે ઓકે સૌથી પહેલા 0 થી શરૂઆત કરીએ તમારે જોઈએ છે -2 -5 અને -9 ક્યાં ક્યાં રહેલા છે પેલા -1/1 એક કાપો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો અને નવમો ઓકે હવે તમારે -2/11 ક્યારે આવશે કે -1/11 પછી આવશે -3/11 -4/11 -5/11 -6/11 -7/11 -8/11 અને છેલ્લે આવશે -9/11 કારણ કે આપણો આન્સર અહીંયા સુધી રહેલો છે હવે આપણે જોતા હતા બિંદુ કયા છે તો -2/11 -5/11 અને -9/11 એ આપણો આન્સર હોવાથી એને આપણે અલગ રીતે દર્શાવીશું તો -2ના આ છે આપણો આન્સર છે એને આપણે ઘાટા પોઈન્ટ વડે દર્શાવી દઈશું ત્યાર પછી બીજો આન્સર છે -5/11 આ બીજું બિંદુ લઈ લીધું ત્યાર પછી છે -9/11 તો આ રીતે તમારી સંખ્યા રેખા દોરવાની છે અને આગળ તમારે જે જે દાખલા હું છોડતો જાઉં છું એ તમારે જાતે માહોલ કરવાનો રહેશે ત્યાર પછી ત્રીજો દાખલો શરૂ કરીએ અહીંયા કીધું છે કે તમારે -2/5 અને 1/2 વચ્ચે આવતી ઓછામાં ઓછી 10 સમય સંખ્યાઓ લેવાની છે ઓકે તો સૌથી પહેલા તો છેદ સમાન નથી માટે સમછેદી બનાવવા માટે તમારે છેદનો લસાઅ કાઢવો જ પડે ઓકે છેદનો લસાઅ આપણે શોધીએ છેદનો લસાઅ આપણે શોધવાનો છે હવે છેદનો લસાઅ શોધો છે તો
અને બીજું છેદમાં છે 2 આ રીત બતાવી દઉં લઘુત્તમ સામાન્ય અવયવ તો સૌથી નાની સંખ્યા 2 હોવાથી 2 એકા 2 2 ના ગુણ્યામાં 5 નથી આવતા માટે એના પર 5 વડે લઈએ તો 5 એક 5 ઉતના 2 ગુણ્યા 5 બરાબર 10 આપણો લસાઅ આવે છે 10 આનો ઉપયોગ આપણા દાખલામાં આપણે કરવાનો છે ઓકે લઘુત્તમ સામાન્ય અવયવ is equal to 10 આવે હવે આપણી પાસે પહેલી સંખ્યા છે ઓછા 2 ના છેદમાં 5 સાથે 10 લઈશું 1 ના છેદમાં 2 ની સાથે પણ 10 લઈશું હવે 10 બનાવવા માટે 5 ની સાથે કેટલા ઘટક કે તમે કહેશો કે સર 5 2 10 થાય ઓકે 5 2 10 માટે અહીંયા 2 લઈશું પછી 2 પાસે જે છેદક સમછેદી બનાવવાનો હોવાથી 2 સાથે તો કે 2 5 10 તમે કહેશો માટે અહીંયા 5 લઈશું ઓછા 4 ના છેદમાં 10 અને બીજું છે 1 5 1 5 ના છેદમાં 10 હવે આપણે આ બંને વચ્ચે આવતી 10 સામે સંખ્યા લેવાનું કીધું છે તો જે કરીએ ઓછા 4 છે ઓછા 3 ઓછા 2 ઓછા 1 0 1 2 3 અને 4 1 2 3 4 5 6 7 8 આપણું લસાઅ 10 છે એને આગળ આપણો દાખલો શક્ય નથી કારણ કે આપણે 8 જ સમી સંખ્યાઓ મળે છે આપણે તો ઓછા ઓછી 10 સમી સંખ્યા જોઈએ છે માટે ફરી વાર જે લસાઅ લીધો છે એને આગળ ધપાવવા માટે લસાઅને 2 વડે ગુણી નાખી તો લસાઅ 10 હતો ગુણ્યા 2 કરીએ તો તમારો છેદનો લસાઅ બનશે 20 હવે શક્ય છે 20 છે છેદમાં આપણે હવે બનાવીશું 20 ઓછા 2 ના છેદમાં 5 ની સાથે છેદમાં 20 બનાવીશું અને 1 ના છેદમાં 2 ની સાથે આપણે 20 બનાવીશું 5 ના ગુણ્યામાં 20 ક્યારે આવે એટલે તમે કહો સર 5 4 20 થાય 5 4 20 2 ના ગુણ્યામાં 20 ક્યારે આવશે તો તમે કહો સર 2 10 20 થશે માટે 10 લઈશું હવે આપણે એ સંખ્યા બનાવવાનું શરૂ કરીએ 2 4 8 ઓછા 8 ના છેદમાં 20 અને 10 એકા 10 ના છેદમાં 20 હવે તમારે જોતા બિંદુઓ શક્ય છે તમારે ઓછા ઓછી 10 સમી સંખ્યા જોઈએ છે બનાવી શકે છે કારણ કે આપણી પાસે ઓછા 8 છે માટે આગળ વધીએ તો આપણે મળશે ઓછા 7 ઓછા 6 ઓછા 5 ઓછા 4 ઓછા 3 ઓછા 2 ઓછા 1 0 આ દરેક ના છેદમાં 20 સમાયેલા છે ઓછા 7 ના છેદમાં 20 6 ના છેદમાં 20 8 ના છેદમાં 20 4 ના છેદમાં 20 3 ના છેદમાં 20 2 ના છેદમાં 20 1 ના છેદમાં 20 ત્યાર પછી કન્ટિન્યુ જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 અહીંયા સુધીની સંખ્યા તમારી પાસે મળી શકે છે માટે આપણો લસાઅ પણ સાચો છે અને આપણો દાખલો પણ સાચો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીનું બધું જ તમે સારી રીતે સમજી ગયા હશો તો વચ્ચે આપણે સમી સંખ્યા માટે તમારે સમજેલી પૂર્ણાંક બનાવી છેદને આધારે દાખલો આગળ વધારે ધપાવવાનો છે ત્યાર પછી એકાદો દાખલો આપણે ચેક કરી લઈએ અને અહીંયા ચેપ્ટરને આપણે અહીંયા પૂર્ણાંક આપીએ ઓકે આ પદ્ધતિના દાખલા હોવાથી હવે તમે સારી રીતે દાખલાઓ ગણી શકશો જે દાખલાઓ મેં શીખવ્યા નથી એ એક જ પદ્ધતિ હોવાથી તમને આવડી જવાના છે ઘરે મહોરો કરશો ન સમજાય તો ચોક્કસ પરિવાર મને યાદી આપશો હું આગળ તમને સારી રીતે સમજાવવા પ્રયત્ન કરીશ અસ્તુ અહીંયા સુધી હું તમારું ચેપ્ટર અહીંયા પૂર્ણ કર્યું છે મેં પૂરો પ્રયત્ન કર્યો છે તમને સમજાવવા તમને આવડી જ ગયું હશે ન સમજાય તો ફરીવાર પ્રયત્ન કરો ગણિત છે ગણવાના વિષય હોવાથી ગોખશો નહીં અસ્તુ જય હિન્દ જય ભારત વધુ આવતા અંકે